નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુરુકૃપા એકેડેમી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે ધોરણ દસ વિજ્ઞાનની અંદર ખાસ રિપીટર વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોના વિડીયો બનાવી રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો જો તમે રિપીટર વિદ્યાર્થી છો તો તમારી આવનારી બોર્ડની પરીક્ષા માટે આ પ્રશ્ન ખૂબ જ મોસ્ટ આઈએમપી રહેશે આ પ્રશ્ન તમે સંપૂર્ણ આખા વિડીયો દરમિયાન સમજી લો કઈ રીતે જવાબ આપવાનો છે અને આના જેવા અન્ય પ્રશ્નોના વિડીયો પણ અમે આગળના વિડીયો આગળના સમયમાં મૂકીશું તો તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવી તમારા જેવા બીજા મિત્રોને આ વિડીયો શેર કરજો જેનાથી એમને પણ ભણવામાં મદદરૂપ થાય અને ખાસ આ વિડીયો ગમે તો ખાસ લાઇક કરજો વિદ્યાર્થી મિત્રો આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર એકનો વિડીયો જેની અંદર આપણે આજે પ્રશ્ન લીધો છે એફી પ્લસ એચ ટુઓ ગીવ એફ થી થ્રી ઓ ફોર પ્લસ એચ પ્રક્રિયાને સમતુલિત કરવા માટે જે સોપાનબદ્ધ પ્રક્રિયા વાપરવામાં આવે છે જેને આપણે હીટ એન્ડ ટ્રાયર પદ્ધતિ કહીએ છીએ તો એ કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે એની આપણે સોપાનબદ્ધ ચર્ચા અહીંયા કરવાની છે વિદ્યાર્થી મિત્રો આ તમારી પરીક્ષામાં ત્રણ માર્ક્સની અંદર અથવા તો ચાર માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે તો ખાસ પ્રથમ પ્રકરણમાંથી આ પ્રશ્ન આપણે તૈયાર કરવાનો રહેશે તો જોઈએ કઈ રીતે આપણે એનો જવાબ આપીશું તો અહીંયા લખ્યું છે કે આ જે પ્રક્રિયા છે એ આયન અથવા લોખંડની પાણી સાથેની પ્રક્રિયા દર્શાવવામાં આવેલી છે હવે ઉપરોક્ત સમીકરણને સમતુલિત કરવા માટે આપણે સોપાનબદ્ધ પ્રક્રિયાનું અનુસરણ કરીશું જેની અંદર આપણે કુલ પાંચ સોપાનોની પ્રક્રિયા જોઈશું અને બાકીના અન્ય બે સોપાનો જે એના અન્ય ચેકિંગ માટેના અથવા તો અન્ય વસ્તુ ઉમેરવા માટેના છે એની પણ ચર્ચાઓ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે સોપાનબદ્ધ રીતે પ્રશ્નની ચર્ચા કરીએ છીએ પ્રથમ સોપાન નંબર એકની વાત કરીએ તો આપણે સોપાન નંબર એકની અંદર શું કરવાનું રહેશે તો રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રને ફરતે બોક્સ બનાવો એટલે કે તમારે શું કરવાનું છે તો ઉપરનું સમીકરણ તમે જોઈ શકો છો કે એફી પ્લસ એચ જે તમે સમીકરણ જોઈ શકો છો અહીંયા કે એફી પ્લસ એચ ટુ ઓ ગીવ એફી થ્રી ઓ ફોર પ્લસ એચ ટુ આ જે સમીકરણ તમને દેખાયું આ સમીકરણના ફરતે એટલે કે દરેક તત્વ અથવા તો જે સંયોજનો બનાવેલા છે એની ફરતે બોક્સ બનાવીને નીચે અહીંયા એક સમીકરણ લખેલું તમને દેખાશે તો આ રીતે દરેક સમીકરણના ફરતે તમારે બોક્સ બનાવવાનું રહેશે તો આ રીતે મિત્રો આપણે શું કરીશું સૌ તો કે બોક્સ બનાવી દઈશું સમીકરણના બધી જ બાજુએ એટલે કે અહીંયા જુઓ તમે એફ H2O પ્લસ એચ H2 ઓ એફ થ્રી ફોર પ્લસ એચ ટુ દરેકની ફરતે આપણે ચોરસ બોક્સ બનાવીશું અને આટલું જ માત્ર આપણે સોપાન નંબર એકની અંદર લખીશું હવે વાત કરીએ સોપાન નંબર બેની તો સોપાન નંબર બેની અંદર શું કરીશું તો ઉપરના અસંતુલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની સંખ્યાની યાદી બનાવો હવે આ સોપાનની અંદર આપણે એક કોષ્ટક તૈયાર કરવાનું રહેશે જે કોષ્ટકમાં પ્રથમ સમીકરણમાં હાજર રહેલા તત્વોના નામ અને ત્યારબાદ તેમની પ્રક્રિયા સંખ્યા અને તેમની નિપજોની અંદર સંખ્યા ગણવાની રહેશે મિત્રો આ કામ થોડું અઘરું છે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા જુઓ આપણા સમીકરણની અંદર કેટલા તત્વો છે એ આપણે પહેલાં ખાસ ગણતરી કરીએ તો જુઓ એક અહીંયા એફી તત્વ છે પછી હાઇડ્રોજન તત્વ છે અને ઓક્સિજન તત્વ છે ત્રણ તત્વો આપણને ચોખ્ખા દેખાય છે તો જેટલા તત્વો આપણને દેખાય એની યાદી પ્રથમ આપણે આ લાઈનની અંદર બનાવી લઈશ બરાબર હવે બીજી વખતે જ્યારે બીજા નંબરના કોષ્ટકમાં આપણે લખીશું કે પ્રક્રિયકોમાં પરમાણુઓની સંખ્યા હવે પ્રક્રિયકોમાં પરમાણુઓની સંખ્યા કઈ રીતે નક્કી કરીશું તો આપણે અહીંયા ગણતરી મૂકવાની છે કે અહીંયા એફી તત્વ પ્રક્રિયા કોણે કહેવાય આ જે તીર દેખાય છે એની ડાબી બાજુ એટલે કે આપણે કહીએ કે તીરની ડાબી બાજુ આવેલા સંયોજનો તો એની અંદર એફી કેટલી વખત દેખાય છે આપણને તો એકવાર તો અહીંયા લખીશું એફી બરાબર એક એચ ટુ કેટલી વાર દેખાય છે બે વાર તો બે અને ઓ લખેલો કેટલી વાર દેખાય છે એક વાર તો એક તો આ રીતે આપણે ગણતરી કરી દઈશું એ જ રીતની ગણતરી આપણે તીરની જમણી બાજુ એટલે કે નિપજોની અંદર કરવાની રહેશે એટલે કે અહીંયા એફ ઇની સંખ્યા કેટલી દેખાય છે તમને ત્રણ ઓક્સિજન ચાર અને હાઇડ્રોજન બે તો ફટાફટ આપણે એમના ખાનાની અંદર આ વસ્તુ લખી દઈશ તો ફટાફટ આ રીતે આપણે ગણતરી કરી અને આપણું સોપાન નંબર બે પૂર્ણ કરીશું તો મિત્રો સરસ રીતે યાદ રહી જશે સોપાન નંબર એકમાં માત્ર બોક્સ જ બનાવવાના છે સમીકરણને ફરતે સોપાન નંબર બેની અંદર શું કરવાનું છે તો દરેક તત્વ અને તત્વના પ્રક્રિયત્મો અને નીપજમાં સંખ્યાની ગણતરી કરવાની છે ચલો આગળ વધીએ તો હવે વાત આવે છે સોપાન નંબર ત્રણને તો આપણે એની અંદર શું લખીશું તેમાં લખીશું આપણે કે આ સોપાનમાં સરળતાથી સૌથી વધુ પરમાણુ ધરાવતા પ્રક્રિયક અને નિપદની પસંદગી કરવામાં આવે છે એટલે કે જે સંયોજનના સૌથી વધુ પરમાણુ હોય તેવું તત્વ આપણે પસંદ કરીશું જેમ કે અહીંયા જુઓ મિત્રો સૌથી મોટો આંકડો તમને કયો દેખાય છે તો તમે કહેશો ચાર એ ચાર પરમાણુ એ કોણા છે તો આપણે કહીશું ઓક્સિજનના તો આપણે સમતુલીકરણની જે પ્રક્રિયા છે એમાં સૌ પ્રથમ કોણો ઉપયોગ કરીશું ઓક્સિજનનો તો સોપાન નંબર ત્રણની અંદર આપણે જોયું કે આ માપદંડ મુજબ આપેલ સમીકરણમાં એફી થ્રી ઓ ફોરની અંદર તેમાં રહેલા ઓક્સિજન તત્વની પસંદગી કરવામાં આવે કેમ તત્વની પસંદગી કરવામાં આવે કારણ કે ઓક્સિજનના પરમાણુ સૌથી વધારે છે તો એની અંદર સમતુલીકરણ કરવાની આપણે પસંદગી કરી હવે આપણે એ પણ ચર્ચા કરવાની કે ઓક્સિજનને સંતુલિત કરવું કેમ જરૂરી છે તો એના માટે આપણે કહી દઈએ કે ઓક્સિજનના જુઓ નિપજની અંદર કેટલા પરમાણુ છે ચાર જ્યારે પ્રક્રિયકમાં માત્ર એક જ પરમાણુ રહેલો છે જે આપણે અહીંયા લખી દેવાનું છે જે અહીંયા મુદ્દામાં લખેલું છે હવે માટે સંતુલિત કરવા માટે આપણે ઓક્સિજનના પરમાણુને સંતુલિત કરવા ચાર પરમાણુ પ્રક્રિયકની અંદર ઉમેરીશું તો એના માટે આપણે આ ટેબલ બનાવવાનું રહેશે હવે આ ટેબલ બનાવતા હું તમને શીખવી દઉં કે સૌપ્રથમ તમારે કરવાનું શું છે તો એચ ટુઓની અંદર એટલે કે ઓક્સિજન કયો છે પ્રક્રિયકમાં એ સંયોજનનું નામ તમારે અહીંયા કૌંસમાં લખવાનું છે અને એની અંદર ઓક્સિજનની સંખ્યા કેટલી છે અહીંયા એચ ટુઓની અંદર સંખ્યા કેટલી છે ઓક્સિજનની એક તો આગળ લખી દેવાનો એક એ જ રીતે નિપજમાં ઓક્સિજન કયો છે તો આ સંયોજનની અંદર એફી થ્રીઓ ફોર્મો એમાં કેટલી સંખ્યા છે ચાર તો અહીંયા લખી દેવાનો ચાર હવે આ એક પાછો નીચે લખી દેવાનો ચાર પાછા નીચે લખી દેવાના હવે આપણે એકને કેટલા વડે ગુણીએ તો ચાર થાય તો આપણને ખ્યાલ છે ચાર વડે તો અહીંયા કરી દેવાનો એક ગુણ્યા ચાર આ રીતે આપણું સમીકરણ સમતુલિત કરવાનો પ્રયત્ન કરવાનો હવે આપણે જે કંઈ પણ કામ કર્યું કે આ સૂત્રમાં આપણે ખાસ એ ધ્યાન રાખ્યું કે સંયોજનના તત્વોના સૂત્રો બદલતા નથી આપણે એમને આગળ સહગુણક ઉમેરીએ છીએ એટલે કે આપણે જે પહેલાં બોક્સ બનાવ્યા હતા એની અંદર આપણે કોઈ ફેરફાર કરીશું નહીં માત્ર એની બહારની બાજુએ આપણે શું કરીશું સ સહગુણકો ઉમેરીશું તો જુઓ મિત્રો આપણે એચ ટુની આગળ સહગુણક ઉમેરી અને ચાર લખી દીધા એ ચાર એ આપણા શું થઈ ગયા હાઇડ્રો ઓક્સિજનની સંખ્યાને સમતુલિત કરી દીધી એટલે કે હવે પણ પ્રક્રિયકોમાં પણ ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ ગઈ ચાર પણ સાથે સાથે આપણે એચ ટુની આગળ ચાર ઉમેર્યા તેનાથી હાઇડ્રોજનની સંખ્યા બેવડાઈ ગઈ એટલે કે હાઇડ્રોજનની પ્રક્રિયકમાં સંખ્યા બે હતી જે ચાર દુ આઠ થઈ ગઈ હવે આઠ થઈ ગઈ તો એને પણ આપણે સંતુલિત કરવું જરૂરી છે તો હવે શું કરીશું આપણે તો સોપાન નંબર પાંચની અંદર ચારની અંદર આપણે આંશિક રીતે અસંતુલિત સમીકરણમાં એફી અને એચના પરમાણુ જે સંતુલિત નથી તેને સંતુલિત કરીશું તો આ માટે આપણે પહેલાં હાઇડ્રોજનને પસંદ કરીશું તો હાઇડ્રોજનના પ્રક્રિયકોમાં સંખ્યા જે રીતે આપણે પેલા ઓક્સિજનનું ટેબલ બનાવ્યું એ રીતે કે ભાઈ હાઇડ્રોજન પ્રક્રિયકમાં કયો છે તો ફોર એચ ટુઓમાં એમાં કેટલી સંખ્યા છે તો આઠ નિપજમાં કયો છે તો એચ ટુમાં કેટલી સંખ્યા છે બે નીચે આઠ લખી દીધા નીચે બે લખી દીધા હવે બેને કેટલા વડે ગુણીએ તો આઠ થાય ચાર વડે તો ચાર દુ આઠ સરળતાથી આપણને ખ્યાલ આવી જાય કે એચ ટુની આગળ આપણે ચાર ઉમેરવા પડશે અને તમે જુઓ મિત્રો અહીંયા એચ ટુની આગળ આપણે ચાર લખી દીધા તો આપણા નિપજમાં અને પ્રક્રિયકમાં હાઇડ્રોજનની સંખ્યા કેવી થઈ ગઈ સમાન થઈ ગઈ તો આ રીતે સરસ રીતે આપણે ફટાફટ સમતુલીકરણ કરતા જઈશું હવે બે તત્વો થઈ ગયા હાઇડ્રોજન થઈ ગયું ઓક્સિજન થઈ ગયું હવે આપણે ત્રીજું તત્વ એફીની વાત કરીએ તો સોપાન નંબર પાંચની અંદર આપણે એફી તત્વનું સમતુલીકરણ કરીશું તો સોપાન પાંચમાં આંશિક રીતે અસંતુલિત સમીકરણને ચકાસ્યું જેમાં એફી તત્વ હજુ સમતુલિત નથી તો આપણે એફી માટે સમતુલિકરણની પ્રક્રિયા કરીશું ફરીથી એ ટેબલ બનાવવાનું છે હવે તો બધાને આવડવું જોઈએ મિત્રો શું કરવાનું પહેલાં તો પહેલાં આપણે એક કામ કરવાનું કે પ્રક્રિયામાં સંખ્યા ગણી લેવાની પછી નિપજોમાં સંખ્યા ગણી લેવાની અને એમાં કેટલી સંખ્યા છે એમાં સ સમાનતા માટે ગુણાકાર કરી દેવાનાની છે ફટાફટ આપણે આ ટેબલ બનાવી શકીશું હવે એફીને સમતુલિત કરવા માટે આપણે જમણી તરફ ડાબી તરફ પ્રક્રિયામાં ત્રણ ઉમેરશું એટલે પ્રક્રિયકની સંખ્યા બન પ્રક્રિયકમાં પણ એફની સંખ્યા ત્રણ થઈ જશે અને નિપજમાં તો ઓલરેડી ત્રણ આપેલી જ છે તો આ રીતે મિત્રો આપણે અંતિમ તત્વ તત્વ એફીને સોપાન નંબર પાંચની અંદર સંતુલિત કરી બતાવ્યું તો આ રીતે દરેક તત્વો જ્યારે સંતુલિત થઈ જાય ત્યારબાદ આપણે સોપાન નંબર છની અંદર અંતમાં સમીકરણની ખરાઈ કરવા માટે સમીકરણના બંને તરફ રહેલા દરેક તત્વના પરમાણુની ગણતરી કરીશું જુઓ મિત્રો હવે આપણે ચકાસણી કરીએ તો અહીંયા એફી કેટલા છે હવે જુઓ ત્રણ તો નિપજમાં કેટલા છે ત્રણ સમાન હવે હાઇડ્રોજન કેટલા છે તો ચાર દુ આઠ અને નિપજમાં પણ હાઇડ્રોજન કેટલા છે ચાર દુ આઠ ઓક્સિજન અહીંયા કેટલા છે ઓક્સિજનના આગળ આ સહગુણક ચાર છે માટે એને સંખ્યા કેટલી કહેવાય ચાર અને અહીંયા પણ ઓક્સિજનના સંખ્યા કેટલી છે ચાર તો સરળતાથી આપણે સમીકરણની ચકાસણી કરીશું અને એને બોક્સ ખોલી અને સર મસ્ત રીતે એને લખી દઈશું આ તો આ થઈ ગયું આપણું સ આંશિક સમતુલિત સમીકરણ જે આપણે બંને તરફના પ્રમાણુની ગણતરી કરીને બતાવી હવે આપણે આ પદ્ધતિનું બીજું એક નામ મેં કીધું હતું એમ હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એની અંદર ટ્રાય કરી કરી અને દરેક સમીકરણના દરેક તત્વને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે હવે સોપાન નંબર છની અંદર તો વાત થઈ ગઈ સોપાન નંબર સાતમાં આપણે માત્ર શું કરવાનું છે તો સોપાન નંબર સાતમાં એકથી પાંચ સોપાન દરમિયાન આપણે તત્વોનું સમતુલીકરણ કર્યું છઠ્ઠા સોપાનની અંદર આપણે શું કર્યું તો એને બોક્સ ખોલીને ચકાસણી કરી હવે સાતમા સુપાનની અંદર મિત્રો આપણે એની ભૌતિક અવસ્થાઓ નોંધવાની છે એટલે કે દરેક તત્વો જે આની અંદર ઉપયોગમાં લેવાય છે એની ભૌતિક અવસ્થા કેવી છે જો એ ઘન સ્વરૂપે હોય તો એમાં આપણે લખીશું ઘનનો સિમ્બોલ જી તો મિત્રો ઘન અવસ્થા માટે આપણે સિમ્બોલ રાખીશું જી પ્રવાહી સ્વરૂપ માટે આપણે સિમ્બોલ રાખીશું એલ અને જલીય સ્વરૂપ માટે આપણે સિમ્બોલ રાખીશું એકે અને ગેસ સ્વરૂપ સોરી અહીંયા ભૂલ થાય છે ગેસ સ્વરૂપ માટે જી અને ઘન સ્વરૂપ માટે આપણે સિમ્બલ રાખીશું એસ એટલે કે હું ફટાફટ મને લખીને સમજાવું કે ઘન કોઈ પદાર્થ ઘન અવસ્થામાં હોય તો એના માટે એસ કોઈ પ્રવાહી હોય તો પ્રવાહી હોય તો એલ વાયુ હોય તો એના માટે ગેસ જી અને જલીય પદાર્થ હોય તો એના માટે એક્યુ સિમ્બોલ આપણે ગોઠવીશ તો આ રીતે મિત્રો ફટાફટ આપણને સિમ્બોલ આવડવા જોઈએ અને એ સિમ્બોલને આપણે દરેક તત્વના નીચે એડ કરી દઈશું જેમ કે અહીંયા જુઓ એફ સોલિડ સ્વરૂપમાં એસ એચ ટુ ગેસ સ્વરૂપમાં બાષ્પ સ્વરૂપમાં હોય છે એ માટે જી એફી થ્રી ઓ ફોર એ સોલિડ મળે છે કાટ તો એસ અને એચ એ ગેસ સ્વરૂપે મળે છે તો જી સિમ્બોલ લખી અને આપણે સમીકરણને દર્શાવી દઈશું તો આ રીતે મિત્રો સોપાન નંબર સાતની અંદર દરેક તત્વ અથવા સંયોજન જે બને છે એની ભૌતિક અવસ્થા પ્રમાણે આપણે એના સિમ્બોલ મૂકી દઈશું તો આ રીતે આપણે એના ઉપરાંત બીજું એક સમીકરણની અંદર ઉલ્લેખ કરવાનો રહી ગયો કે જો કોઈ તત્વમાં ચોક્કસ વાતાવરણ અથવા ચોક્કસ પ્રક્રિયકની હાજરી હોવી જરૂરી હોય તો એ પણ આપણે તીરના ઉપરના નીચેના ભાગમાં દર્શાવી અને સમીકરણને સંપૂર્ણ રીતે સમતુલિત કરી દઈશું તો આ રીતે મિત્રો આપણે સમીકરણને સમતુલિત કરવાની પદ્ધતિ શીખ્યા સાથે સાથે સમતુલિત કર્યા બાદ એના અંદર કયા સુધારા કરવા એ પણ જોયું આમ આપણે અંતે અસંતુલિત સમીકરણને સમતુલિત સમીકરણમાં ફેરવી દીધું તો મિત્રો મિત્રો આ હતો પ્રકરણ નંબર એકનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે ખાસ તમારે તૈયાર કરી દેવાની જરૂર છે આવા જુદા જુદા પ્રશ્નો લઈને અમે આવતા રહીશું તો ખાસ પણ તમે આ વિડીયોને લાઈક કરો એની અંદર કોમેન્ટ કરો જેથી અમને ખ્યાલ આવે કે આવા વિડીયો અમારે બનાવવા જોઈએ અને આવા વિડીયો માટે જો તમે કોઈ પ્રશ્ન સજેશન કરવા માંગતા હો કે સર આ પ્રશ્ન સમજાવો તો એ પણ તમે અમને કોમેન્ટની અંદર જણાવી શકો છો તો નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આ વિડીયોનો પ્રશ્ન આખો નોટબુકની અંદર નોંધી અને તમે તૈયાર કરી દેજો આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર